VTVGujarati.com પર વાયને કહો બાયમાં આજે એક બહુ જ સ્પેશિયલ એપિસોડ છે. જ્યારે આપણી ચારેવ તરફ લોકો કોવિડ પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે આપણી અંદર એક પ્રકારની પોઝિટિવિટીની જરૂરત છે. અને એ પોઝિટિવિટી માટે આપણી સૌની માટે એક જ વ્યક્તિ છે, જે વ્યક્તિનું નામ છે અમીબેન મોદી. એનર્જી રીડર છે, કાર્મિક હીલર છે, પોઝિટિવ વાઇબ્સ આપણા સૌની અંદર ભરે છે. અને અત્યાર સુધી ઘણી બધી વખત આપણા બહુ જ બધા વાયને બાય કહેવામાં મદદ કરી છે, ઘણા બધા પ્રશ્નો દૂર કર્યા છે આપણે. મારે આજે કોવિડને લાગતા વળગતા બહુ જ બધા પ્રશ્ન પૂછવા છે જેમાં આપણી અંદર પોઝિટિવિટી વધી શકે. હવે એ પ્રશ્ન આપણે પૂછીએ ને પહેલાં હું કહું કે ઘણી બધી દવાઓ, ઘણા બધા ડૉક્ટર્સ અત્યારે ફ્રન્ટલાઈન વર્કર્સ આપણા માટે કામ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે આપણે પણ ઘણી બધી વસ્તુઓ કરવાની હોય છે ને એ જ બધા પ્રશ્નો હું પૂછવાનો છું. તો સૌથી પહેલાં હું તમને પૂછવા માગું છું, અત્યારે દરેક પરિવારમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈકને ઓળખતું હશે કે જે કોવિડ પોઝિટિવ હશે કે કોઈકને ગુમાવ્યું હશે. હવે આવી પરિસ્થિતિમાં માનસિક બેલેન્સ રાખવાનું કઈ રીતે પોસિબલ છે, કઈ રીતે રખાય આપણે મેન્ટલ સ્ટેબિલિટી? સૌથી પહેલું તો મેન્ટલ સ્ટેબિલિટી જ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો તમારો આ રોગ તમારા મગજ પર ચડી જાય છે તો જ તમને વધારે તકલીફ પડે છે. અને લગભગ છેલ્લા 20 દિવસથી હું બહુ જ બધા લોકોના કોન્ટેક્ટમાં છું, બહુ જ બધા લોકો મારી પાસે આ કોવિડને લઈને, ઇવન મેં હેલ્પલાઇન પણ ચાલુ કરી છે એટલે એ રીતે પણ, અને બેઈંગ એ એનર્જી રીડર ઘણા બધા લોકો મારી પાસે આવ્યા છે. તો હું એક એક્ઝામ્પલ આપીશ કે એક 70 વર્ષના અંકલ હતા કે જે જ્યારે હોસ્પિટલાઇઝ થયા અને એમણે મને અંગૂઠો બતાવી કીધું, બેન તમે એનર્જી આપજો હું પાછો આવીશ. અને એક 42 વર્ષના ભાઈ હતા કે જે જ્યારે એમને હોસ્પિટલની અંદર લઈ જતા હતા ત્યારે એમણે એવું કહ્યું કે હું પાછો નહીં જઈ શકું. અને ખરેખર એવું બન્યું કે 70 વર્ષવાળા અંકલ બહુ જ સરસ રીતે ઇવન વેન્ટિલેટર સાથે પણ એ બહાર આવી ગયા. અને જે 42 વર્ષના વ્યક્તિ હતા એમણે એમનો જીવ ગુમાવ્યો, કારણ કે એમને મગજ ઉપર આ વસ્તુ આવી ગઈ હતી. એટલે આ ટાઈમે તમારી મેન્ટલ હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેન ફિઝિકલ હેલ્થ. અને તમે મેન્ટલી સ્ટ્રોંગ રહેશો તો તમે આ બીમારીને 100% માત આપી શકશો. તો આ મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે હવે માની લો અગર કોઈ વ્યક્તિએ કોવિડ રિપોર્ટ કરાયો છે અને પોઝિટિવ પણ આવે છે તો એવા સંજોગોમાં પેનિક ના કરવા માટે એ વ્યક્તિએ શું કરવું જોઈએ? હવે હું મારી જ વાત કરું કે જ્યારે મને કોવિડ થયો હતો અને જ્યારે મેં રિપોર્ટ આપ્યો ત્યારે મને સૌથી પહેલી એન્ઝાયટી શું હતી કે કોઈને પણ, આજે તમે તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ ધારો કે કોવિડનો રિપોર્ટ આપે તો સૌથી પહેલી એન્ઝાયટી શું થાય છે? એકલતાની, કે 14 દિવસનું આઇસોલેશન. એ જે 14 દિવસનું આઇસોલેશન છે એ સૌથી વધારે, અને દુનિયામાં જો કોઈ પણ મોટો રોગ હોય ને તો એકલતા છે, એટલે સૌથી પહેલી એન્ઝાયટી ત્યાંથી જ શરૂ થઈ જાય છે કે 14 દિવસ તમારે એકલા રહેવાનું છે. પણ સૌથી પહેલી કી હું કહીશ કે જ્યારે તમને કોવિડ પોઝિટિવ આવે ત્યારે સૌથી પહેલાં એક્સેપ્ટ કરી લો કે મને કોવિડ આવ્યો છે અને મારે 14 દિવસ મારી જાતને કામ રાખીને આમાંથી પસાર થવાનું છે. અને એના માટે હું તમને 2-3 વસ્તુઓ કહીશ કે તમે આને કેવી રીતે પોઝિટિવલી લઈ શકો. સૌથી પહેલી ટીપ હું આપીશ કે તમે ગ્રેટિટ્યુડ એટલે કે થેન્કફુલ થાઓ કે તમે ભલે કોવિડ પોઝિટિવ આવ્યો પણ તમે જીવતા છો, તમને તમારી દવાઓ મળે છે, તમને તમારું ટાઈમસર ખાવાનું મળે છે. અને એવી ઘણી બધી વસ્તુઓ છે કે તમે લિસ્ટ બનાવશો સવારથી લઈને તો તમને એ પોઝિટિવ એટલે કે તમારી પાસે શું છે એનું લિસ્ટ વધારે બનશે જે નથી એના કરતાં. એટલે સૌથી પહેલાં તમે એ રીતે તમારું ગ્રેટિટ્યુડ બતાવો અને પોઝિટિવ થઈ જાઓ. એટલે તમે તમારા માઇન્ડને ડાયવર્ટ કરો, નેગેટિવને બદલે પોઝિટિવ બાજુ લઈ જાઓ, ફર્સ્ટ થિંગ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ જે મેં મારા બહુ જ બધા લોકોને મંત્રો દ્વારા હીલ કર્યા છે, એટલે કે મંત્રનો અવાજ, મંત્રનો જે સાઉન્ડ જે છે એ તમારી આજુબાજુ એવી રીતે ફરે છે કે એની એનર્જી તમારી અંદરની એનર્જીને બૂસ્ટ કરી દે છે. અને આપણા શાસ્ત્રોમાં એટલા બધા પ્રાચીન મંત્રો છે અને એ મંત્રો જ્યારે તમે બોલો છો ત્યારે જે અંદરથી એક વાઇબ્રેશન આવે છે, જે સાઉન્ડ આવે છે એ એટલો બધો સોલિડ હોય છે કે જે તમારી બોડીની એનર્જીને એકદમ હાઈ લેવલ પર લઈ જશે. અને એ એનર્જી તમને આ કોરોનામાં ફાઇટ કરવા માટે બહુ જ હેલ્પફુલ થાય છે. મેં બહુ જ લોકોને મંત્રો દ્વારા હીલ કર્યા. હવે માની લો કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવા પડે છે તો આ પોઝિટિવ રહે છે, પોઝિટિવિટીમાં રહે છે, મંત્રનો બી ઉચ્ચાર કરે છે, પણ જો હોસ્પિટલાઇઝ કરવું પડે તો થોડું તો ગભરામણ થઈ જ જાય. તો એવા સંજોગોમાં મગજમાં પોઝિટિવિટી કઈ રીતે રાખી શકે? જનરલી થોડી નહીં, બહુ બધી ગભરામણ થાય છે. અને મેં એવું જોયું છે કે જે લોકો હોસ્પિટલમાં જાય છે ને એ લોકો પોતાના કરતાં આજુબાજુવાળાને જોઈને વધારે ગભરાઈ જાય છે કે જે માહોલ ચાલી રહ્યો છે કે બીજા કોઈ સિરિયસ થાય તો પણ એ પોતે એન્ઝાયટીમાં આવી જાય છે. અને એવા ટાઈમે તમારું માઇન્ડ સ્ટેબલ રાખવું કે તમારા માઇન્ડને પોઝિટિવ રાખવું એ બહુ જ અઘરું છે. પણ એ ઇન્ડિવિજ્યુઅલ તમે તમારા ઇનર સ્ટ્રેન્થને તમારે બહાર કાઢવી પડે અને એના માટે પ્રાણાયામ
મંત્રો સાથે પ્રાણાયામ બહુ જ તમને હેલ્પફુલ થશે. અને એમાં હું ખાસ અહીંયા એક સજેશન આપીશ કે સૂર્યનાડીવાળું પ્રાણાયામ, કે જે તમારું લેફ્ટ નોસ્ટ્રલને બંધ કરી અને સૂર્યનાડી એટલે કે તમે રાઈટ સાઈડથી ડીપ બ્રેથ લો અને લેફ્ટ સાઈડથી એને બહાર કાઢો, એવું સૂર્યનાડીવાળું પ્રાણાયામ તમને અંદરથી સ્ટ્રેન્થ આપશે અને તમને આ જે એન્ઝાયટી અને જે તમને આ સ્ટ્રેસ છે એમાંથી બહાર કાઢવામાં હેલ્પફુલ થશે. તો આ સૂર્યનાડીવાળું પ્રાણાયામ એક વખત તમે જેને નથી ખબર આ કઈ રીતે કરવાનું એક વખત તમે બતાવી શકો? 100% બતાવી શકીશ કે તમારું લેફ્ટ નોસ્ટ્રલને બંધ કરવાનું છે લેફ્ટ હેન્ડથી, રાઈટ સાઈડથી તમારે ડીપ બ્રેથ લેવાનું. જ્યારે બી તમે ડીપ બ્રેથ લો ત્યારે તમારે અંદરથી એવું વિચારવાનું કે મારી બોડી હીલ થઈ રહી છે, મારી બોડીમાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ નીકળી રહ્યો છે. એટલે જેમ કે મેં ડીપ બ્રેથ લીધો ત્યારે હું એવું વિચારું છું કે મારા લંગ્સ ક્લિયર છે, મને જે બી દવાઓ જઈ રહી છે મારી અંદર ઇફેક્ટ કરી રહી છે. અને તમારે એ જે અહીંયાથી તમે ડીપ બ્રેથ લીધો છે આ બાજુથી પકડી અને આમાં લેફ્ટ સાઈડથી એને એક્ઝિલ કરવાનું છે. અને જ્યારે તમે ત્યારે તમારે એવું વિચારવાનું કે મારી બોડીમાં જે બી નેગેટિવિટી છે બહાર નીકળી રહી છે અને હું એકદમ પ્રોપર થઈ રહ્યો છું. આ સૂર્યનાડીના પ્રાણાયામથી પણ બહુ જ બધા લોકો, મારી પાસે ડેટાબેઝ છે કે બહુ જ બધા લોકોને સારું થયું છે. થેન્ક યુ સો મચ. હવે આ આઇસોલેશનની તમે વાત કરી હમણાં કે આઇસોલેશનમાં લોકો ડરી જતા હોય છે, હજુ પણ વધારે શું કરી શકે અગર જો કોઈ પણ વ્યક્તિને આઇસોલેટ થવું પડે છે તો હજુ પણ પોઝિટિવિટી માટે એને મનમાં ખોટા ઊંધા વિચારો ના આવે, ગભરામણ ના થાય, પેનિક ના કરે એના માટે શું કરી શકે? મ્યુઝિક થેરાપી. મેં એવું જોયું છે કે ગમે તેવા જેને કોઈ જ વસ્તુના શોખ ના હોય અને એને મ્યુઝિકનો શોખ તો હોય છે, અને મ્યુઝિક એ એવી થેરાપી છે કે તમને આ બધી નેગેટિવિટીમાંથી બહાર કાઢી દે. અને મ્યુઝિક દરેક રીતે છે, તમે હેપી છો તો બી તમારી પાસે મ્યુઝિક છે, તમે સેડ છો એનું પણ મ્યુઝિક છે, તમારે યોગા કરવા છે એનું પણ મ્યુઝિક છે, તમારે સૂઈ જવું છે એનું પણ મ્યુઝિક છે, તમારે સવારે મંત્રો સાંભળવા છે તો એનું પણ મ્યુઝિક છે. અને હવે તો તમારા પોતાના મોબાઈલમાં બધું જ છે કે તમે મ્યુઝિક થેરાપી ટ્રાય કરશો તો તમને અંદરથી જેટલી બધી પોઝિટિવિટી આવશે કે તમે આ નેગેટિવિટીમાંથી બહાર નીકળી જશો. અને મ્યુઝિકમાં એટલી તાકાત છે કે તમને અંદરથી હેપીનેસ આપે. આ તાકાત મને ખ્યાલ છે, આ હું વાઉચ કરું છું. કોવિડ પોઝિટિવ તો હજુ સુધી આવ્યો નથી પણ ઘણી વખત એવું થતું હોય, થેન્ક યુ, પણ ઘણી વખત એવું થતું હોય કે જ્યારે, અને આ તમે બી ફીલ કર્યું હશે કે આપણો મૂડ ડાઉન હોય કે આમ ક્યારે બી આપણે લો ફીલ કરતા હોય અને મ્યુઝિક ચાલુ કરીએ તો ઓટોમેટિકલી હેપી થવા લાગીએ. આ એક બહુ જ સિમ્પલ સોલ્યુશન આપ્યું છે પણ આ બહુ જ લાંબુ અને કારગર સાબિત થઈ શકે છે. થેન્ક યુ સો મચ. હવે સિરિયસ પ્રશ્ન બધા પતી ગયા છે, હવે હું તમને થોડાક લાઈટ વાળા પ્રશ્ન પૂછવા માંગુ છું. અત્યારે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે, આખું પરિવાર ઘરમાં એક સાથે રહ્યું હોય, વર્ષોમાં આવું ક્યારે થયું નથી હોતું, અને જેવું કહે છે ને કે જેટલા વાસણ એટલો અવાજ, તો એવા સંજોગોમાં ઘરમાં કકરાટ થાય કે પછી અવાજ થાય એ રોકવું હોય તો શું કરવું જોઈએ? બધાએ તમે કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે લો છો બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું હવે આ જ વસ્તુ માટે જો મારા માટે વાત કરીશ તો હું વર્ષોથી એવું વિચારતી હતી કે મારે મારા હસબન્ડ જોડે બહુ સારો ટાઈમ સ્પેન્ડ કરવો છે, મારા બાળકો સાથે. તો આ મને એવો ટાઈમ મળ્યો અને અમારું અટેચમેન્ટ એટલું બધું વધ્યું ને મને બહુ જ ગમ્યો છે આ ટાઈમ, કે જે હું તમને કહું કે ઇતિહાસમાં લખાશે આ ટાઈમ, કે આવો ટાઈમ ફરી ક્યારેય આવવાનો નથી કે તમે ખાલી તમે અને તમારો પરિવાર જ જોડે હો. અને જેમ કે વાત સાચી છે કે આમાં તમારી સારી તમે સારા છો એ પણ દેખાય ને, તમારી જે જનરલી આટલો તો ટાઈમ સ્પેન્ડ નથી થતો એટલે તમારી અગલીનેસ પણ બહાર આવે અને એના લીધે ઝઘડા થાય. પણ તમારા ઝઘડા કોની જોડે છે? પરિવાર જોડે, તમારા પોતાના વ્યક્તિઓ જોડે, તમારા હસબન્ડ, તમારા વાઈફ, તમારા બાળકો, એની જ જોડે છે. તો તમારા માટે એ ઝઘડા કરતા રિલેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હું અહીંયા ખાલી આ એક મેટર માટે નહીં, હું એવું કહીશ કે તમારે બધાએ આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારે જતું કરતાં શીખવું જોઈએ. થોડું જવા દો, થોડું છોડી દો, થોડું એના માટે કરી લો, તો આ જોઈને સામેવાળી વ્યક્તિને પણ તમારી કદર થશે અને ઇવન રિલેશનશીપમાં બહુ સ્ટ્રોંગનેસ આવશે. અને આ જોઈ તમારા બાળકો પણ આટલું સારું શીખશે કે એ લોકોને પણ પરિવારની વેલ્યુ વધશે. મોટી મોટી વાત કહી દીધી છે અમીબેને આજે. મારા પ્રશ્નો તો પૂરા થઈ ગયા પણ આજે મેસેજ ઓફ ધ ડે શું આપશો? ગુંજ, જેમ કે અત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ તો મને ખાસ એક વસ્તુ સૂજે છે કે મીડિયા થ્રુ એટલી બધી અવેરનેસ આવે છે કે આજે તમે માસ્ક પહેરો, કે તમે થોડી લોકોથી દૂરી બનાવીને રાખો, કે તમારે કઈ જગ્યાએ કયા સ્ટેટમાં કોવિડ વધ્યો છે, કયા સ્ટેટમાં ઓછો થયો છે, બધું તમને મીડિયા થ્રુ જાણવા મળે છે. એટલે મીડિયાની અવેરનેસથી લોકોને બહુ જ અવેરનેસ મળી છે.
તો એક તો ખાસ થેન્ક યુ સો મચ મીડિયા માટે. પણ એક ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે મીડિયાથી બધું બહુ જ આ વસ્તુઓ ચગે છે, એવું પણ મેં સાંભળ્યું છે. તો એના માટે હું ખાસ કહીશ કે જેમ કે હું મારા જ ઘરની વાત કહું કે મારા ઘરના એક વડીલ છે, સવારે ઉઠે એટલે મને છાપું બતાવે કે જોયું આજે કોરોના કેટલો બધો કોરોના છે. એવી જ રીતે બેસણા બતાવે મને, પછી એમના રૂમમાં જઈએ તો ટીવી ચાલતું જોઈએ, એક ન્યૂઝ પતે ને બીજા, બીજા ન્યૂઝ પતે ને ત્રીજા. તો આ સંજોગોમાં હું ખાલી એટલું કહીશ કે તમે આ કોઈને પણ બ્લેમ ના કરો, કારણ કે તમે જ છો જે તમે તમારું ધ્યાન રાખી શકશો. તમે મીડિયાથી તમને અવેરનેસ આવે છે, એની સાથે સાથે મીડિયાએ તમને ઘણું બધું આપ્યું છે. તો તમે એક આખો દિવસ નક્કી કરી લો કે તમારા દિવસમાં એક વખત ન્યૂઝ સાંભળવા છે, તમારે તમારી જાતનું કઈ રીતે ધ્યાન રાખવા છે, તમે એનર્જીને બૂસ્ટ રાખો, તમે તમે સારું ડાયટ લો, તમે સારો ટાઈમ સ્પેન્ડ કરો, મ્યુઝિકમાં ટાઈમ સ્પેન્ડ કરો, લોકોને હેલ્પફુલ થાઓ. અને આ બધું કરશો ને તો આ કોરોનાનો પીરિયડ ક્યાં જતો રહેશે તમને કોઈને ખબર નહીં પડે. અને આપણે હિસ્ટરીના એક ભાગ છે એ તો અમી બેને સાચી જ વાત કીધી છે કે આપ જ્યારે હિસ્ટરી લખાશે ને ત્યારે એ લખાશે કે આપણે આવી રીતે ઘરે એકલા બેઠા હતા અને આપણે એમાંથી સક્સેસફુલી બહાર આવ્યા છે. એટલે બસ એન્ડ ઓફ ધ ટનલમાં જે લાઇટ છે, લાઇટની તરફ ફોકસ રાખવાનું આપણે અને આગળ વધવાનું છે. અને એક જૈન મંત્ર છે જે એના પર ઘણા બધા રિસર્ચો થયા છે અને મેં અત્યારે બહુ જ લોકોને મંત્ર રેકોર્ડ કરીને આપ્યા છે. એટલા બધા લોકો જેને કહીને બાયપેપથી વેન્ટિલેટર, વેન્ટિલેટર પરથી પાછા આવ્યા હોય, એ મંત્ર હું અહીંયા ખાસ બધાને કહેવા માંગીશ કે એ મંત્ર બહુ જ ઇફેક્ટિવ છે. ઉદ્ભૂત ભીષણ જલોધર ભાર ભોગ્યા સોચ્યાં દશામ ઉપગતા ચુત જીવિતાશા ત્વદપાદ પંકજ રજો મૃત દિગ્ધ દેહા મર્ત્યા ભવંતિ મકર ધ્વજ તુલ્ય રૂપા. આ મંત્ર 51 વખત, જેને સિવિયર કોવિડ હોય 51 વખત દર કલાકે સાંભળશે ને તો આઈ એમ શ્યોર અંદરની એનર્જી એટલી બૂસ્ટ થશે કે એમને ઘણું સારું લાગશે ને આ તકલીફમાંથી બહાર આવવામાં હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો છે, આપણા સૌની અંદર પોઝિટિવિટી ભરવાનો જે અમને પ્રયાસ કર્યો છે ને, મને ખબર છે નિષ્ફળ નહીં જાય. તમે પોઝિટિવ રહેશો તો કોવિડથી દૂર રહેશો, કોવિડ થાય છે તો પણ મનથી દૂર રહેશે તો કોવિડ કશું તમારું બગાડી નહીં શકે. આ એપિસોડની માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ માહિતી ગમી હોય તો ભાઈને કહો ભાઈના દરેક એપિસોડ જોઈ લેજો. તમે અમને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું, ધન્યવાદ.